ઇન્ડિયન કોસ્ટગાર્ડ એર સ્ટેશન દમણ દ્વારા સુડતાલીસ માંગ ઇન્ડિયન કોસ્ટગાર્ડ રાઇઝિંગ ડેની ઉજવણી માટે શ્રેણીના ભાગરૂપે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ રન ફોર ફન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટનો હેતુ સિંગલ યુઝ પ્લાસ્ટિકની ખરાબ અસરો વિશે જાગૃતિ લાવવાનો પણ હતો આઝાદી કા અમૃત મહોત્સવ અને બાજરીનું આંતરરાષ્ટ્રીય વર્ષ બે હજાર ત્રેવીસના ભાગરૂપે સ્વચ્છ ભારત સલામત સમુદ્ર અભિયાનના ભાગરૂપે બાજરાના પોષક મૂલ્યને લોકપ્રિય બનાવવું આ કાર્યક્રમ એ પીએમએલ ગ્રુપના સંકલનમાં યોજવામાં આવ્યો હતો અને કાર્યક્રમનું સંચાલન શ્રી વીવી બેનુગોપાલ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એ પીએમએલ ગ્રુપ આઈ દમણ કોમ્પલેક્ષમાં સવારે યોજાયો આ દોડમાં લગભગ સાતસો દોડવીરોએ ભાગ લીધો હતો જેમાં સેવા કર્મચારીઓ કોસ્ટગાર્ડના નિવૃત્ત સૈનિકો દમણ વહીવટીતંત્રના સભ્યો દમણ અને વાપીની સ્થાનિક શાળાઓ ક્લબો કોર્પોરેટ દોડવીરો અને માછીમારો સહિત સમુદાયના વિવિધ જૂથોના ઉત્સાહીઓ સામેલ હતા લગભગ શૂન્ય આઠ કિમીના રૂપમાં સમુદ્રની સામે શહેરના મુખ્ય સ્થળોને સ્પર્શતા દેવકા બીચનું સુંદર દૃશ્ય જોવા મળે છે આ કાર્યક્રમની સામાન્ય જનતાએ પ્રશંસા કરી હતી અને રસ્તામાં ઊભેલા લોકોએ દોડવીરોને પ્રોત્સાહિત કર્યા હતા પ્રેસ ઇન્ડિયન કોસ્ટગાર્ડ એર સ્ટેશન દમણ ખાતે સમાપ્ત થઈ હતી